આજે રાજ્ય સરકાર વતીથી કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લો, પંચમહાલ અને દાહોદ જ્યાં વધારે વરસાદ થયો છે ત્યાં માટે એક ખાસ પેકેજની જાહેરાત કરી છે. જાહેરાત ખાસ છે પણ પેકેજમાં કશું નથી. આજે સરકારે જે જાહેરાત કરી એ પ્રમાણે જેનું પાકું સંપૂર્ણ મકાન નાશ પામ્યું હોય એને 1,20,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારને એટલી સાદી સમજણ તો હોવી જોઈએ કે 1,20,000 રૂપિયામાં કોઈ પાકું મકાન બનતું નથી. એવી જ રીતે આંશિક નુકસાન થયેલું હોય એને 15,000 રૂપિયા, કાચા મકાનના 10,000 રૂપિયા, કેટલ શેડ માત્ર 5,000 રૂપિયા. 5,000 રૂપિયામાં કયો કેટલ શેડ રાજ્ય સરકાર પોતે બનાવી આપવા તૈયાર હોય તો આખા ગુજરાતના પશુપાલકો રાજ્ય સરકારને 5,000 રૂપિયા આપીને કેટલ શેડ બનાવડાવી લેશે. એવી જ રીતે કપડાની સહાય આખા પરિવાર માટે 2,500 રૂપિયા, ઘર વખરી 2,500 રૂપિયા. 2,500 રૂપિયામાં પરિવારના કપડાં આવે ખરા? 2,500 રૂપિયામાં કેટલા દિવસની ઘર વખરી આવે? રાજ્ય સરકારને સિંગતેલના ડબ્બાનો ભાવ ખબર છે કે નહીં એ શંકા પડે છે. એવી જ રીતે ખેડૂતો માટેની જે જાહેરાત કરી છે તો નર્મદા, ભરૂચ, વડોદરા જિલ્લો જે નુકસાનગ્રસ્ત થયો છે એમાં મુખ્યત્વે કેળનું વાવેતર થાય છે. 1 હેક્ટરમાં 3,500 છોડ કેળના આવે અને 1 કેળ ઉપરથી 1 લૂમ ઉતરે જે સામાન્ય રીતે 20 કિલોની લૂમ હોય છે અને 10 રૂપિયાના ભાવે વેચાતી હોય છે, હોલસેલ ભાવે લઈ જતા હોય છે. સર્વે કરો અને એની ભવિષ્યની થનારી આવક એને ધ્યાનમાં રાખીને ઉછેરતા ફરીથી કેટલા વર્ષ લાગશે એ પ્રમાણેની એની ખોટ ગણીને વળતર ચૂકવો. જે લોકોના આખા નાખા મકાન પડી ગયા છે તો એ મકાન કઈ સાઈઝના હતા, કેટલા વારના હતા, એમાં શું ખર્ચ થાય નવેસરથી એ મકાન ઊભું કરવા માટે, એ કાચું ઘર ઊભું કરવા માટે, એ છાપરું ઊભું કરવા માટે, તો એ પ્રમાણેની વળતરની રકમ જાહેર કરો. જે બાગાયતી પાકો ધોવાયા છે તો એ બાગાયતી પાકોનો વાવેતર ખર્ચ શું છે, એની પાછળ માવજતનો ખર્ચ શું થયો, એમાં ડીઝલ મજૂરી કેટલું વપરાયું, ખાતર દવા કેટલું વપરાયું, ગાંઠો શેરડીની હોય કે કેળની હોય એની શું કિંમત થઈ, આ ગણતરીઓ કર્યા પછી સરકારે જો વળતરની રકમ જાહેર કરી હોત તો એ ખેડૂતોની, એ અસરગ્રસ્તોની, એ ઘર ગુમાવનારાઓની, એ પશુપાલકોને કંઈક મદદ થાત. આમાં ના પશુપાલકોની વાત છે, પશુઓના વળતરની વાત છે, ના કોતરોના વળતરની વાત છે, અને જે જાહેરાત કરી એ સાવ નગણ્ય છે, ઘા ઉપર મીઠું ભભરાવા સમાન છે. વાસ્તવિક સર્વે, વાસ્તવિક વળતર, એ જ અમારી માગણી છે. આગામી સમયમાં આમ આદમી પાર્ટી ખાલી પ્રેસ કોન્ફરન્સ કરી સંતોષમાં છે કે કોઈ કાયદાકીય લડત લડશે? આમ આદમી પાર્ટીએ કાયદાકીય લડત લડવા માટેની પૂરી તૈયારીઓ કરી લીધી છે અને એ પ્રક્રિયાના ભાગરૂપે જે નોટિસ વગેરે આપવાની જરૂર પડતી હોય છે એ અત્યારે તૈયાર થઈ રહ્યું છે. રાજ્ય સરકારના મંત્રીશ્રી ગયા અને લોકોએ જે રીતે અસરગ્રસ્તોએ આક્રોશ વ્યક્ત કર્યો, એ પછી ધારાસભ્યશ્રી ગયા એમની સામે જે રીતે આક્રોશ વ્યક્ત થયો, એ આક્રોશને વડાપ્રધાનશ્રી આવે એ પહેલાં ટાઢો પાડવાનો આ નિરર્થક પ્રયત્ન છે. જ્યાં 14 લાખ આવવાના હતા ત્યાં તમે ખેડૂતોને શું આપો છો? વિશેષ પેકેજમાં નદી કાંઠાના જે ખેતરોમાં આખાને આખા કોતરો પડી ગયા છે એ કોતરો માટે તો આમાં કોઈ જોગવાઈ કરી નથી. જો આ વિશેષ પેકેજ છે તો જે ખેડૂતોના ખેતરમાં મોટા મોટા કોતરો પડી ગયા છે એમને શું આપવાના છો? આપણે સૌએ વિડીયો જોયા છે, અનેક પશુઓ મરી ગયા છે, તો આ પેકેજમાં જે પશુઓની જાનહાનિ થઈ છે એમનું શું વળતર તમે ગણવાના છો? આ વળતર આજની મોંઘવારીના સંદર્ભમાં રાજ્ય સરકારે આ અસરગ્રસ્તોની ક્રૂર મજાક કરી છે. બહુવર્ષીય પાકોનું જે વળતર જાહેર કર્યું છે જેના આખાને આખા ઝાડ તણાઈ ગયા, પડી ગયા,
એ નવા ઝાડ ક્યારે ઉછરશે, ક્યારે મોટા થશે, એમાં શું મૂડીરોકાણ લાગે છે? 3,500 છોડ જે 1 હેક્ટરમાં કેળની ગાંઠો લાવવી પડે છે, 1 ગાંઠ 17 રૂપિયાની આવે છે. તો ખેડૂતોનો ખર્ચ નીકળે એટલું તો તમે જાહેર કરવા હતા, અને આ કોઈ કુદરતી હોનાર જ નથી, આ તો નર્મદા નિગમની અણઘડ વહીવટ અને એક વ્યક્તિને ખુશ કરવા માટેની જે ચાપલૂસી હતી એ ચાપલૂસીનું પરિણામ આ લોકો લાખો લોકોએ ભોગવ્યું છે. ચાપલૂસીને પરિણામે પશુઓ મર્યા છે, ચાપલૂસીને પરિણામે ખેડૂતોના પાક ધોવાયા છે, ચાપલૂસીને પરિણામે ખેતરોમાં કોતરો પડ્યા છે. તો એ નુકસાન નીચેવાસના લોકો શા માટે ભોગવે? સરકારે પૂરેપૂરું વળતર ચૂકવવું જ જોઈએ એ અમારી સાફ માગણી છે. આવી રીતે લીલાપોતી કરીને ગા ઉપર મીઠું ભભરાવવાનો કર્મ સરકાર ન કરે તો એ જ અસરગ્રસ્તોની મોટી સેવા થઈ ગણાશે.